નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. એમાં ખાસ કરીને વડોદરા શહેરના સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓ માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. ઠંડકથી બચવા માટે ઘાસના પૂળા મૂકવામાં આવે છે, ગ્રીન નેટવાળા પડદા લગાવી દેવામાં આવે છે, તથા દરેક પિંજરાઓમાં ઘાસની નાની નાની ઝૂંપડીઓ પણ બનાવવામાં આવી છે, જેથી કરીને પક્ષીઓને પ્રાણીઓને હૂંફ મળી રહે. તદુપરાંત ખાવાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શિયાળામાં ખાવાના તા ફળો શાકભાજી આપવામાં આવી રહ્યા છે. હાલમાં હીટરની તો જરૂર નથી, પરંતુ આગામી સમયમાં જો ઠંડીનું તાપમાન વધી જશે તો હીટર પણ મૂકવામાં આવશે. નમસ્કાર, હું જણાવવા માંગીશ કે દર વર્ષની જેમ જ્યારે શિયાળો શરૂ થઈ ગયો છે અને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આપણને અમુક દિવસો કોલ્ડ વેવનો જે અનુભવ થાય છે, તે દરમિયાન પ્રાણીઓ પક્ષી ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીના ઋતુથી બચાવ કરવા માટેની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એમાં ખાસ કરીને પક્ષીઓમાં જે નાના પક્ષીઓ છે તેના પિંજરાઓને ફરતે ગ્રીન એગ્રોનેટ મરાઈ દેવામાં આવે છે, અને સાંજે સહેલાણીઓ માટેનો સમય પૂર્ણ થયા બાદ આ ગ્રીન એગ્રોનેટના પડદા પાડી દેવાથી પવનનો રોકાવ થાય છે અને પક્ષીઓને અંદર ગરમાવો મળી રહે છે. આમ પક્ષીઓનું જે બોડી ટેમ્પરેચર છે એ એવરેજ બોડી ટેમ્પરેચર સ્તનધારી પ્રાણીઓ એટલે કે આપણા કરતાં આંશિક વધારે હોય છે. એટલે આપણું જે નોર્મલ જે 36 ડિગ્રી જે હોય છે એના કરતાં પક્ષીઓનું 42 ડિગ્રી પર હોય છે. એટલે પક્ષીઓને આમ ઉષ્ણતા વધારે હોય છે. તેમ છતાં આ જે કોલ્ડવેવ દરમિયાન જે સુરક્ષા માટે જે છે આપણે એને આ ગ્રીન એગ્રોનેટના પડદા બાંધી દઈએ છીએ. ઉપરાંત જે મરઘા કુળના પક્ષીઓ છે, મોર અને ફેઝન્ટને જેને કહેવાય, એમાં આપ જોઈ શકશો કે ઘાસના એના ખાતાના અમે નાની નાની ઝૂંપડીઓ બનાવીએ છીએ કે અને એની અંદર સૂકો ઘાસનો ભૂકો છે નાખવામાં આવે છે કે જેની અંદર આ પ્રાણીઓ જે છે એ જઈ બેસી અને ગરમાવો મેળવે છે અને ઠંડીથી પૂરતી સુરક્ષા મેળવે છે. તે ઉપરાંત આપણા જે માંસાહારી મોટા પ્રાણીઓ છે તેમના હવે જે નવીન પિંજરા આપણે 2 વર્ષથી કાર્યરત થયા છે એમાં આપણે જૂના પિંજરામાં આપણે તાપણા કરતા હતા, તેની વ્યવસ્થા હતી, પરંતુ આ નવીન પિંજરાના ડિઝાઇનમાં હવે આ ટાપણાની જરૂરત પડતી નથી અને એટલે આપણે એમને પણ જે છે એ કંતાનમાં સૂકા ઘાસનો ભૂકો ભરી અને એમને ગાદલા કે કાર્પેટ જેવું આપીએ કે જેના પર સૂઈ કરીને એમને ગરમાવો મળી રહે છે. ઠંડા પ્રદેશના અમુક ઝૂ કે અમુક ભાગમાં જ્યાં ઠંડી વધારે પડે છે ત્યાં એ ઝૂ હીટરની ને વ્યવસ્થા પણ કરે છે, પરંતુ હાલ આપણા જે ભૌગોલિક દૃષ્ટિ અને આપણું જે ક્લાઇમેટિક કન્ડિશન છે એને જોતા હાલ આપણા ત્યાં આની જરૂરિયાત જણાતી નથી, પરંતુ કદાચ ભવિષ્યમાં જો આની જરૂરિયાત જણાશે તો આપણે હીટર્સ કે એવી વ્યવસ્થા કરાવવાની પણ આપણે જોગવાઈ કરીશું. વધુમાં જે પ્રાણીઓ અમુક પ્રાણી પક્ષીઓ કોઈ કારણસર બીમાર હોય અથવા નાના બચ્ચા હોય જે ઉછેરવા માટે આપણી પાસે જે હોસ્પિટલમાં જે નિયોનેટલ ફેસિલિટી છે એની અંદરના પ્રાણીઓ માટે આપણે ઇલેક્ટ્રિક બલ્બ અથવા તો જે હીટર રૂમ હીટરનો પ્રયોગ ડેફિનેટલી ત્યાં કરીએ છીએ, ત્યાં જરૂરત છે. શાકાહારી પ્રાણીઓમાં તૃણાહારી એટલે હરણ ને બધા જે છે એ બેસિકલી ટોળામાં રહેવાવાળા પ્રાણીઓ છે, એ બધા ભેગા થઈ અને એક જગ્યાએ બધા ટોળા થઈને બેસે છે, એમના માટે પણ આવી જ રીતના સૂકા ઘાસની પથારીઓ મૂકવામાં આવે છે. સૂકું ઘાસ બાહ્ય રીતે પણ ગરમી પ્રોવાઈડ કરે છે, વત્તામાં સૂકું ઘાસ ખાય ખોરાક મેળવે એમાં પણ તેમને ગરમી મળે છે. આવી જ રીતના તમામ પ્રાણી પક્ષીઓ માટે જે છે એ ઠંડીથી બચાવ કરવા માટેની તમામ પ્રક્રિયાઓ ઝૂમાં કરવામાં આવે છે. ખોરાક આપણે દરેક પ્રાણીઓ પક્ષીઓને સિઝન હિસાબે અને સિઝનલ જરૂરિયાતના હિસાબે આપણે આપીએ જ છીએ. ઠંડીમાં અત્યારે હાલ જે શિયાળા ઋતુના જે શાકભાજી અને ફળફળાદીઓ જે માર્કેટ અવેલેબલ છે તે તેમને ખોરાકમાં ખાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હાલ ઠંડીના ઋતુ દરમિયાન તેમને તૈલ્ય બીઓ જે હોય, સૂરજમુખીની બી, કરડાઈની બી, કાંગ, મગફળી તથા મધ આ બધાનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. શાકાહારી પ્રાણીઓના ખોરાકમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે જે ગરમાવો આપવામાં સારી રીતે મદદ કરે છે.